રાજકોટ પાક વીમા પ્રશ્ને રાજકોટમાં આજે યોજાનાર ખેડૂત રેલીને પોલીસે અટકાવતા ભારે ધમાલ મચી છે. ખેડૂત રેલીમાં આવતા તાલુકા મથકના હોદ્દેદારોના વાહનોને અધવચ્ચેથી અટકાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મોડી રાત્રે આગેવાનોના ઘરે જઈને પોલીસે ધાકધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આમ છતાં પણ આજે સવારે રાજકોટમાં પાક વીમાના પ્રશ્ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. મંજૂરી વગર રેલી કાઢવામાં આવતા કિસાન સંઘના નેતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું છે. ખેડૂત રેલીમાં કાંકરીચાળો ન થાય તે માટે બહુમાળી ભવન ખાતે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને વાતાવરણ તંગમય બની જવા પામ્યું છે. રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાના જણાવ્યા મુજબ આજે સવારે 11 કલાકે રાજકોટના રેસકોર્સ મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજ સવારથી રાજકોટ જિલ્લાના 11 તાલુકાના ખેડૂતો રેલીમાં ઉમટી પડ્યા છે, ત્યારે રેલીને મંજૂરી ન અપાતા પોલીસે રેલી પૂર્વ બળપ્રયોગ શરૂ કર્યો છે. દિલીપ સખિયાએ એવો ધગધગતો આક્ષેપ કર્યો હતો કે પોલીસ રેલીને અટકાવવાના પ્રયત્ન કરે છે. રેલીમાં આવતા તાલુકા મથકના આગેવાનોને અધવચ્ચેથી અટકાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક આગેવાનોને ઘરે જઈ પોલીસે મધ્યરાત્રિએ ધાકધમકી આપી હતી, તેમજ કેટલાકને નજરકેદ પણ કરી દેવામાં આવ્યા હતા. વધુમાં માહિતી મુજબ ગેલા સોમનાથના કાળાભાઈ ઝાલા, જસદણ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાળુભાઈ ચાવડા, લોધિકાના ખેડૂત આગેવાન ધીરુભાઈ વાડોદરિયા, રાજપુરાના મુકેશભાઈ ગાજીપુરાના ઘરે જઈને પોલીસે ગુનેગાર હોય તેવું વર્તન કરી રાત્રે જ નજરકેદ કરી દીધા હતા. ઓણસાલ અપૂરતા પડેલા વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દુષ્કાળની પરિવર્તી અને શાંતિથી અમે આવેદન પત્ર દેવા જઈ રહ્યા હતા અને અમારી ધરપકડ કરવામાં આવેલી છે. ખેડૂતોના કોઈ પણ પ્રશ્નને સાંભળવામાં નથી આવતા. ચાલુ રહેશે લડત, અમારી ચાલુ રહેશે.